એસસી એસટી એક્ટ વિરુદ્ધ સવર્ણોનો ગુસ્સો સતત વધી રહ્યો છે. કરણી સેનાની આગેવાનીમાં આવતીકાલે સવર્ણ સમાજ દ્વારા ભારત બંધનું એલાન છે. સવર્ણોની આ બંધને ધ્યાનમાં રાખીને દેશમાં સુરક્ષા કડક કરી દેવામાં આવી રહી છે. ખાસ કરીને મધ્યપ્રદેશમાં સુરક્ષા વધારી દેવાઈ છે. મોંઘવારી, ટેકાના ભાવ, કર્જમાફી જેવા ઘણા મોટા મુદ્દાઓને લઈને દેશભરના ખેડૂતો રાજધાની નવી દિલ્હીની સડકો પર કેન્દ્રની મોદી સરકાર વિરુદ્ધ હલ્લા બોલ કરી ચૂક્યા છે. દેશભરના ખેડૂતો રેલીમાં જોડાયા અને કેન્દ્ર સરકાર વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા. છાતીમાં ઇન્ફેક્શનની ફરિયાદ પછી બોલીવુડના દિગ્ગજ અભિનેતા દિલીપ કુમારને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા છે. તબિયત લથડતા લીલાવતી હોસ્પિટલમાં તેમની સારવાર ચાલી રહી છે. દિલીપ કુમારના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટથી તેમની હાલની સ્થિતિ જાણકારી આપવામાં આવી છે. એશિયન ગેમ્સના સિતારાનું દિલ્હીમાં સન્માન કરવામાં આવ્યું. ગોલ્ડ મેડલિસ્ટને 30 લાખનો પુરસ્કાર આપવામાં આવ્યો છે. સિલ્વર ગોલ્ડ મેડલિસ્ટને 20 લાખનું પુરસ્કાર આપવામાં આવ્યું, જ્યારે બ્રોન્ઝ મેડલિસ્ટને 10 લાખનું પુરસ્કાર આપવામાં આવ્યું છે. આ ઉપરાંત ગુજરાતના ડાંગની ગોલ્ડ મેડલિસ્ટ સરિતા ગાયકવાડનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. પાસનું સરકારને 24 કલાકનું અલ્ટિમેટમ. ચર્ચા ન કરી તો હાર્દિક કરશે જળ ત્યાગ. 12 દિવસ પણ સરકારે પેટનું પાણી હાલ્યું નથી. હાર્દિકના ઉપવાસને લઈને પાસ અને પાટીદાર સંગઠનો વચ્ચે આંતરિક વિવાદ. સીકે પટેલ સરકારના એજન્ટો હોવાનો પાસનો આક્ષેપ. સરકારે કહ્યું તેમનો અંદરનો વિષય છે. હાર્દિકના સમર્થનમાં ક્યાંક થાળી વેલણ તો ક્યાંક મુંડન કરાવીને સરકારનો વિરોધ. વિસનગર અને પાનેલી રહ્યા સજ્જડ બંધ, તો કાલે પાટણ બંધનું એલાન. ખેડૂત મુદ્દે કોંગ્રેસ આક્રમક. આજે ધરણા કર્યા બાદ ધાનાણી આવતીકાલે સીએમને મળવા પત્ર લખી માંગ્યો સમય. સૌરભ પટેલે કહ્યું ભૂતકાળમાં ખેડૂતો પર કોંગ્રેસે કર્યો અત્યાચાર. પૂર્વ આઈપીએસ સંજીવ ભટ્ટને મેડિકલ તપાસ માટે ગાંધીનગર લઈ જવાયા. 1996 એનડીપીએસ કેસમાં કરાઈ છે ધરપકડ. નિવૃત્ત પીઆઈની પણ કરાઈ ધરપકડ. રાજકોટમાં ગોરસ મેળાનો આજે અંતિમ દિવસ. 4 દિવસમાં 10 લાખથી વધુ લોકોએ માણી મેળાની મજા. મોડી રાત સુધી હજુ મોટી સંખ્યામાં લોકો ઉમટે તેવી શક્યતા.